રાજ્યમાં સતત ઘટી રહ્યું છે કોરોનાનું જોર. રાજ્યમાં કોરોનાના 490 નવા કેસ નોંધાયા. 6 દર્દીના મૃત્યુ, 1278 દર્દી ડિસ્ચાર્જ. અમદાવાદમાં કોરોનાનું જોર ઘટ્યું. કોરોનાના 64 નવા કેસ નોંધાયા. સારવાર બાદ 203 દર્દી ડિસ્ચાર્જ. સુરતમાં કોરોનાના કેસમાં ઘટાડો. સુરતમાં કોરોનાના 100 નવા કેસ નોંધાયા. એક પણ દર્દીનું મૃત્યુ નહીં. 180 દર્દી ડિસ્ચાર્જ. વડોદરામાં પણ કોરોનાનું જોર ઘટ્યું. વડોદરામાં કોરોનાના 77 નવા કેસ નોંધાયા. 33 દર્દી જિલ્લાના, 44 દર્દી શહેરના કોરોનાથી સારવાર બાદ, 250 દર્દી ડિસ્ચાર્જ. રાજકોટમાં પણ કોરોના કાબૂમાં. રાજકોટમાં કોરોનાના 38 નવા કેસ નોંધાયા, જેમાં 107 દર્દી ડિસ્ચાર્જ મેળવીને ઘરે પહોંચ્યા. સરકારે લાગુ કરેલા પ્રતિબંધો હળવા કરતા જ લોકો બન્યા બેદરકાર. અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં લોકોની જોવા મળી ભીડ. સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરી માસ્ક વગર ફરતા દેખાયા લોકો. અમદાવાદમાં રાજ્યના સૌથી નાના બાળકે એમઆઈએસસીને માત આપી. જન્મના 12 કલાકમાં જ એમઆઈએસસી બીમારી હોવાનું સામે આવ્યું. તબીબો માટે બાળકને બચાવવું પડકારરૂપ હતું. અમદાવાદમાં દિવ્યાંગો માટે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન દેશમાં પ્રથમ વખત કરાયું આયોજન. અંધજન મંડળ ખાતે કરાઈ ડ્રાઈવ થ્રુ વેક્સિનની વ્યવસ્થા. પ્રભારી સમાજના યુવાનોએ શરૂ કર્યું અભિયાન. સમાજના નાગરિકોના રસીકરણ માટે કરે છે સ્લોટ બુક. રોજ 3000 સ્લોટનું થાય છે બુકિંગ. તે બાદ લોકોને રસી અપાવવા પણ લઈ જવાની વ્યવસ્થા. રવારી સેવા સમિતિ ગ્રુપ નાનેજા હેઠળ કાર્યવાહી. અમદાવાદમાં કલેક્ટર અને શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું. વેપારીઓ માટે રસી અથવા આરટીપીસીઆર ફરજિયાત. જે વેપારીઓ રસી ન લીધી હોય તો આરટીપીસીઆર રિપોર્ટ જરૂરી. જાહેરનામાને લઈ વેપારીઓમાં નારાજગી. અમદાવાદમાં અપોલોમાં રસીને લઈ લોકો પરેશાન. પૈસા ખર્ચતા પણ રસી માટે યોગ્ય વ્યવસ્થા ન મળતા લોકો નારાજ. સિનિયર સિટીઝને તડકામાં ઉભા રાખતા નારાજગી. ગાયિકા ગીતા રબારીના રસીકરણ મુદ્દે વિવાદ. વેક્સિનેશન સેન્ટરના સ્થાને ઘરમાં અપાઈ રસી. કચ્છ ડીડીઓએ આરોગ્ય કર્મીને ફટકારી નોટિસ. ખુલાસો માંગ્યો. ગીતા રબારી સોશિયલ મીડિયામાં ફોટો શેર કરતા થયો વિવાદ. વડોદરામાં મ્યુકોર માઇકોસિસથી વધુ 4ના મોત. એસએસજી હોસ્પિટલમાં લઈ રહ્યા હતા સારવાર. 9 દર્દી થયા દાખલ. એસએસજીમાં હાલ 211 દર્દીની સારવાર ચાલુ. શનિવારે વધુ 21 દર્દીને અપાઈ રજા. સુરતમાં સિવિલ હોસ્પિટલમાં મ્યુકોર માઇકોસિસના દર્દીઓને હાલાકી. સિવિલના એક પંખા નીચે 2-3 દર્દી હોવાની તકલીફ. દર્દીઓ ઘરેથી પંખા લઈ આવવા મજબૂર. રાજકોટના ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વેક્સિન લેવા લોકોમાં નિરસતા, ભય, અંધશ્રદ્ધા અને અવિશ્વાસ હોવાથી લોકો નથી લઈ રહ્યા વેક્સિન. નાયબ કલેક્ટરને લોકોએ અંધશ્રદ્ધાથી દૂર રહી વેક્સિન લેવા કરી અપીલ. જામનગરના કુલ 16 વોર્ડમાં આજથી 2 દિવસ માટે વેક્સિનેશનની કામગીરી હાથ ધરાઈ. એક દિવસમાં 8 અલગ અલગ સ્થળો પર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આવતીકાલે બીજા 8 કેમ્પમાં રસીકરણ અભિયાન હાથ ધરાશે. બાંગરોળમાં કોરોના વોરિયર્સનું સન્માન. સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય રહ્યા હાજર. રહીજ ગામે કરાયું સન્માન. સર્વોદય સેવા સમિતિ દ્વારા કરાયો કાર્યક્રમ. સન્માનપત્ર મોમેન્ટો આપી કરાયું સન્માન. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણના અધ્યક્ષસ્થાને મળેલી 44મી જીએસટી કાઉન્સિલની વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક યોજાઈ. બેઠકમાં કેન્દ્રીય રાજ્ય નાણાપ્રધાન અનુરાગ ઠાકુર તેમજ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ જોડાયા. કોરોનામાં વપરાતી દવા અને સારવારના સાધનોમાં જીએસટી ઘટ્યો. કાઉન્સિલમાં લેવાયેલ નિર્ણય અંગે નીતિન પટેલે કરી જાહેરાત. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન નિવાસ સ્થાને યોજાશે ડિનર ડિપ્લોમસી. મુખ્યપ્રધાન, ભાજપા અધ્યક્ષ સહિત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને ભીખુ દલસાણીયા રહેશે બેઠકમાં હાજર. સંગઠન સરકાર અને આગામી ચૂંટણીના મુદ્દાઓ અંગે ચર્ચા.